જય શ્રી સ્વામિનારાયણ. આજરોજ ફઈબા ભક્તિબાગની વૃક્ષરોપણમાં ભુજ મંદિરના મહંત સ્વામી અને કચ્છના એમપી વિનોદ ચાવડા, કેશુભાઈ પટેલ સૌ સાથે મળી વૃક્ષરોપણનું આયોજન કરેલું છે. આ જગ્યાએ ઊભા છીએ એ ખત્રિયાણી તળાવ છે. ખત્રિયાણી તળાવની સામેના ભાગમાં ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. અને ખાસ કરીને એટલા માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી કે ભુજમાં જ્યારે રાધાકૃષ્ણદેવની પધરામણી કરવામાં આવી એ વખતે માંડવીના હરિભક્તો આવી શકે એમ નહોતા, એટલે ધનભાઈભાઈને મહારાજે રાત્રે સ્વપ્નમાં દર્શન આપી અને એમને કહ્યું હતું કે મારો પ્રસંગ ઉજવાય છે, મારા પ્રસંગમાં માંડવીના હરિભક્તો રહી જાય એ મને પણ ગમતું નથી, પણ તમે જાઓ, આ પ્રસંગમાં કોઈ વિઘ્ન નહીં આવે. એટલે ધનભાઈ ભાઈ ભુજ જતાં અહીંયા કણે રોકાયા અને એમને કાળ દેખાયો અને કાળને ધનભાઈ ભાઈએ કીધું કે તું અહીં જ રહેજે, પ્રતિષ્ઠા અમારે કરવી છે, જ્યાં સુધી હું તને કહું નહીં ત્યાં સુધી તું અહીંથી ડગજે નહીં. અને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી થયો અને ધનભાઈ ભાઈ પાછા જ્યારે અહીંથી પસાર થયા ત્યારે કાળને કહ્યું કે હવે તને તારું કામ જે કરવાનું હોય તે કર. આવી પવિત્ર જગ્યા જાણી અને પૂજ્ય માન સ્વામીની આજ્ઞાથી પૂજ્ય હરિબળદાસ સ્વામી, પૂજ્ય લક્ષ્મણ સ્વામી આ બધા સંતો સાથે મળી અને રામ પર નવો વાસ, ત્યાંના બધા હરિભક્તો યજમાન થયા કે ધનભાઈ ભાઈને 200 વર્ષ થાય છે, એ અમારા ગામના હતા, તો એ નિમિત્તે અમે પણ સાથે મળી અને સહયોગી થઈએ. એટલે આજે 750 વૃક્ષોનું વાવેતર આ જગ્યાએ કરવામાં આવ્યું અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી ખાસ આ પ્રસંગે પધાર્યા અને આશીર્વાદ આપ્યા અને બધા હરિભક્તોને કહ્યું કે તમે નાનો મોટો સહયોગ આ ભક્તિબાગમાં આપજો અને આ જગ્યાનું નામ પણ ફઈબા ભક્તિબાગ એવું આપવામાં આવ્યું. તો આવી પવિત્ર જગ્યાએ આજે પૂજ્ય મહંત સ્વામી તેમજ ગામના વડીલો તેમજ રાજકીય મહાનુભાવોની સાથે અને સહયોગી બહેનોની સાથે આવું સરસ આયોજન થયું છે. તો પૂજ્ય સંતોની એવી ભાવના છે કે આવા વનીકરણના કાર્યો ભુજ મંદિર હંમેશા કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે. આપનો દરેકનો સહયોગ છે એ જ આપણે માટે પર્યાપ્ત છે. જય સ્વામિનારાયણ. સંબત 1880 ના જેઠ સુધી સાતમને દિવસ ત્રીજા પહોરને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડી અસવાર થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પધારેલા તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સરસ મજાનું વિટામિન ડી સૂર્યનારાયણ દેવ આપણે દઈ રહ્યા છે. સૂર્યનો પ્રકાશ છે ને એની કરોડોની કિંમત છે. વિદેશ વાળા હોય ને એ ખર્ચા કરીને આ તડકો લેવા જાય, આપણે ખેડૂતને રોજ ઓટોમેટિક મળે. પણ આજે જો આપણે વૃક્ષોની સેવા માટે આવ્યા છીએ, આપણે આજે વૃક્ષોની સેવા કરશું પછી વૃક્ષો કાયમ આપણી સેવા કરશે. કારણ કે રામપરના હરિભક્તો આઈકને જે ધનભાઈ ભાઈના સ્મૃતિવન બનાવે છે અને જે વૃક્ષારોપણ થાય છે સરસ મજાના ફઈબા ભક્તિધામ ભક્તિબાગ 200 વર્ષ ધનભાઈ ફઈબાની જન્મ જયંતિના અવસરે સુંદર આપણે અહીંયા વનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ. પૂજ્ય વંદનીય સૌ સંતોના ચરણોમાં વંદન. આપ સૌ ઉપસ્થિત આગેવાનો, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ, તાલુકા ભાજપના અમારા પ્રમુખ ભીમજીભાઈ, આદરણીય રામજીભાઈ અને બધા જ સૌ આગેવાનો, સૌ ભાઈઓ બહેનો, સૌ યુવાન સાથી મિત્રો, 2 દિવસ પહેલાં સંતો ઓફિસ આવ્યા હતા અને વહીવટી પ્રક્રિયાના કારણે થોડું કામ અટવાણું હતું. લાખો વર્ષનું પાતાળમાં
આપણે છેલ્લા 25 વર્ષ ખતમ કરીને કાયો પીણું પાણી નથી, આવતી પેઢી શું કરશે? તમે એમ માનો છો અમારથી પછી અંત જ પછી કઈ છે જ નહીં? આપણા વર્ષો આપણા વડીલો જે આપણે આપ્યું છે એ આપણે આપણી આવતી પેઢીને શું આપશું? કુદરતી સંપત્તિ છે એનો પણ વિવેક બુદ્ધિથી ઉપયોગ કરે, કેટલી જરૂરિયાત છે. આજ સમાજના પ્રમુખ શ્રી પધારશે અને પૂજ્ય પરમ ભક્ત શ્રી કુરજીભાઈ અરજણ વેકરિયા યુકે વિલ્સડનના ચેરમેન શ્રી પધારશે. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલને કહીશ કે કેશુભાઈ મહંત સ્વામી પાસે પધારો અને આજે મહંત સ્વામીનાથે અમારી આ સભામાં તમારા દેશની સેવા કરી શકો, ખૂબ ખૂબ ધન્યવાદ. સાંસદ સભ્ય અમારા વિનોદભાઈ ચાવડાને લઈ લો, બેટરી નવી ચાર્જ થઈ જાય, સાભેર તમે પણ આ દેશની સેવા કરી શકો. તો પધારશે અમારા વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્ય શ્રી તાલુકા પંચાયત પ્રમુખ છે અને કહ્યું કે સરકારે મંજૂરી આપી છે. પછી માંડવી ના હરિભક્તો આપણા સમિયામાં આવ્યા, 7 દિવસ સુધી સમિયો ધામધૂમથી કર્યો અને પછી ફૈબાર જયારે વળ્યા ત્યારે અહીંયા કાર્ડ બેઠો હતો, સાથે ભાઈઓ હતા, ગાડું ઉભું રાખ્યો અને પછી ભાઈએ કાર્ડને કહ્યું કે હવે તારું કામ તું કર, હવે તને છૂટી આપું છું, તારે જે જે કઈ કોઈને આવડતા ખૂટ્યું હતું તારે તમને હવે તેડવાની છૂટી. અમે અહીંયા થોડું સભાનું કાર્ય ચાલુ રાખશું અને મહેમાનો આવ્યા અને વૃક્ષો વાવતા જ મહેમાનો અને વૃક્ષો વાવવાની પછી આપણે બધા વાવવા જશું, બધાને વૃક્ષો પાછા અહીંયા આવી જજો. એમને આ વૃક્ષોનો જે નિભાવ કરવાનો છે એ પાણી પાવા માટે જે કંઈ નિભાવ થશે એના આપશે અને માણસ તમે પાસે પુષ્પની માળ પહેરી આવશે. અમારા ભાવપૂર્વક મારા જય શ્રી સ્વામિનારાયણ. સંતો ની મહેનત થઈ, હરિભક્તો સાથે ભળ્યા એટલે આ કાર્ય થયું છે. જમીનને સરકારમાંથી માંગણી કરી હતી, સરકારે પણ આપી છે. હવે આપણે કાયદાને સુધારવું, આ સ્થાન છે એવું રમણીય થવું જોઈએ કે દરેક હરિભક્તોને લાભ મળે, પાછો અહીંયા આવીને શાંતિપૂર્વક આરામ કરે, બેસી શકે, આ બધી વ્યવસ્થા સુંદર થશે. હું બધા ભાઈ હરિને સાથ સહકાર તો જો આપ્યો જ છે, પણ વિશેષપણે કરીને આ સ્થાનની અંદર સરતની પોતાની શક્તિની અનુસાર બધાએ ભાગ આપજો. હરિ ઉત્સાહથી પાછા કામ કરતા રહે તો પરમ ભક્ત અમારા પરમ ભક્ત શ્રી રૂડાભાઈ પ્રેમજી રાજાણી રામપર નવાસના પ્રમુખ શ્રી છેલ્લા 10 દિવસથી અહીંયા કારા થઈ ગયા, જો કલર નીકળી ગયો એટલે જૂની છે. જોરદાર તાળી નાખી કર રૂડાભાઈ વધારે લઈ અને કહી કે ખૂબ ઉત્સાહથી આ ભાગનો વિકાસ કરજો. પાણી પણ પીવડાવી દેજો, તમારી પાસે જે પાણી પણ ટેપ છે કદાચ ક્યાંક લેબલ રહી ગયા હોય આટલું રૂપિયો તો બધું ચેકિંગ કરી લેશું.